ભાવનગર 38 પાસેનું તાંતલીય ઘરો હોય કે માતેલનો ઘરો, જ્યાં જ્યાં માં ખોડિયારના બેસણા છે ત્યાં આજે પણ માનવ મહેરામણ ઉભરાય છે. આથમ ને રવિવારે શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે. રાળ હોય કે રંગ, ઊંચ હોય કે નીચ, આબાળ વૃદ્ધ હર કોઈ હૈયામાં શ્રદ્ધા અને ભક્તિ સાથે માતા ખોડિયારના ચરણમાં પોતાનું મસ્તક નમાવે છે. અને સાચા હૃદયપૂર્વકની ભક્તિ અપર જતી નથી. મોમડિયા ચારણનું વાંજામણું ટાળવા જ જેને જન્મ લીધો હતો, એવા પરોપકારીમાં ભક્તોના દુખડા સાંભળે છે, દૂર કરે છે. માને આંગણે ખાલી હાથે ને ભરેલો હૈયા આવેલા ભક્તનું હૈયું હળવું થાય છે અને એ ખાલી હાથે પાછો ફરતો નથી. બહેનો એમના નામના ગરબા ગાય છે, લાક્ષીના આંધણ મુકાય છે, ધરાના જળમાં સ્નાન કરનારના પાપ ધોવાય છે અને મંદિરમાં ગવાતી આરતીના પડઘા ભક્તોના હૈયામાંથી ઉઠે છે. આરતી ઉતારો મની, આરતી ઉતારો, આરતી ઉતારો મની, આરતી ઉતારો, જય 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 ખોડિયાર ઉતારો, જય 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 ખોડિયાર ઉતારો, આરતી ઉતારો મની, આરતી ઉતારો, આરતી ઉતારો મની, આરતી ઉતારો. પણ જુગ તરતા છે બોલ કે ઉપર મીઠાઈ નહી કે કે જેને તારે એને કોઈ ના મારે, જેને તારે એને કોઈ ના મારે, થોડી યાર મનો એવો અણસારો, આરતી ઉતારો મની, આરતી ઉતારો, જય 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 થોડી યાર ઉતારો. આજ તો એ કાળિયાનું માથું વાઢી નાખીશ. પણ એ તો તમારો મહેતો જંગલ. હા, એને આજ મેદાનમાં પેટ બતાવી અને ભાગ્યો, મને નીચા જોડું કર્યું. મહારાજ, કોઈ દી ના હારનારો તમારો ઈ કાર્ય આજે હારવાનો જ હતો. મેદાનમાં ઉતરતા પેલા એને મોમડિયા ચારણનો મોં ભાળ્યો હતો. મોમડિયાનું નામ લેતા પેલા વિચાર કરજો રાણી, એ મારો જીગલી ભાઈ બન છે, મા જેના ભાઈ કરતા વિશેષ. એ હું જાણું છું, એટલે તો આટા લગન ચૂપ હતી. પણ આજે નહીં, સ્વર્ણના પોરના જે માણસનું મોં જોવાથી તે આંખો એડે જાય, એ મોમડિયાને તમે શું કર્યો છે? વેલા મોડા આપણા રાજ પર આફત ઉતરશે, આપણું ધનુક પણ તૂટી જશે. પણ કઈ કારણ? કારણ કે તમારો જીગરી ભાઈબંધ મોમડિયો વાંચે છે વાંચ્યો. રામ રામ સેનાપતિજી. કોણ? પાનાચંદ. રામ રામ, આવ બેસ. અટાણે આની કોણ? પેલા અફીણના ડોડવાના નાણા કોની પાસેથી વસૂલ કરવાના છે એ પૂછવા આવ્યો છું. તમારી પાસેથી કે મહારાજ પાસેથી? એટલે?
મારી દુકાનેથી અફીણના ડોડવા મંગાવ્યા તમે, પાડાના ખાણમાં ભેળવા તમે, પણ ખાધા મહારાજના પાડાએ, એટલે તો પાડો આજે હારી ગયો. એ નાણા મારી પાસેથી લઈ જાય ચા, પણ આ ડોડવા વાળી વાતની મહારાજને ખબર પડી તો? તારે એની ચિંતા કરવાની જરૂર નથી. પણ સેનાપતિજી, મારા મોઢામાંથી વાત નીકળી ગઈ તો હું તારી જીભ ખેંચી કાઢીશ. તમારું આ જ દુઃખ છે, તમે રહ્યા સેનાપતિ, બળ વાપરી જાણો પણ બુદ્ધિ નહીં. કહું છું, મહારાજની ચાકરીમાં રહીને આખો જન્મ મારો ફીફા જ ખાંડવા છે કે આ રાજના મહારાજ થયું છે? મહારાજ? હા, મહારાજને સગામાં કોઈ નથી, અને તમે રહ્યા મહારાજના સગા સાળા. જો મહારાજને સંતાન ન થાય તો આ રાજ તમને મળે, અને મહારાજને સંતાન ન થાય એ જોવાનું કામ મારું. તારું? હા, અળદના પૂતળા તૈયાર કરાવી, મંત્રાવી, જમીનમાં ઊંડા દાટી દે એટલે પઠ્યું. પૂતળા બહાર નીકળે નહીં અને મહારાજનું સંતાન થાય નહીં. રાણી રૂપાંગી, મારી માં જણી બહેન, એને વાંજણ રાખો, તો તમે રાજા થઈ રહ્યા. પણ ડોડવા વાળી વાત મહારાજ ને કાને પડી ને તો સેનાપતિ નહીં રહ્યો, વિચાર કરી જજો. પણ હું રાજા થાઉં એમાં તમને શું ફાયદો? વાણિયાનો દીકરો છું, લાભ વગર લોટું નહીં. ચાર ચોખાની દુકાનદારીથી કંટાળી ગયો છું, મારે આ રાજમાં પ્રધાન થવું. તમે રાજા, હું પ્રધાન, બળ તમારું, બુદ્ધિ મારી. તું મને અટકાવ, હું મળ્યા કારણ. હા, મહારાજ નો હુકમ છે, આજ પછી તારે મહેલ માં પગ મૂકવાની, મહારાજ ને મુંહ દેખાડવાની. મહારાજ આવો હુકમ કરે જ નહીં. હા મોમડિયા, એ મારો હુકમ છે. મહારાજ, આજ પછી તારે આ રાજમહેલ માં આવવું નહીં અને મને એમાં બતાવવું નહીં. ભલે બાબલા, જેવો તમારો હુકમ, પણ આવા હુકમનું કઈ કારણ? કારણ? કારણ કે તું વાંજ્યો છે, તારા પગલા જો મારા મહેલમાં પડે તો મારું ધનોત્પન જ નીકળી જાય. બસ કરો બાપુ, બસ કરો. આવા કવિણ કાઢી આપણે ઉજળી ભાઈ બંધને ભોઠકમાં લગાડો. આ વાંચ્યા પણ અમારો વાંકાનો લખ, ઉપર વાળાએ દીધેલ સજા છે. એ સજા પણ જો તમને ઓછી લાગતી હોય તો ભલે, આજ પછી આ મહેલમાં પગ પણ નહીં મેલો. જ્યાં લગ્ન આ વાંઝ્યા પણ ટળશે નહીં, ત્યાં લગ્ન તમને મોય નહીં દેખાડો. પણ મોમડિયા, એ વાંઝ્યા મેળું એમ ટળશે નહીં, એ આટું આકરા તપ કરવા પડશે. હું જરૂર કરીશ, અને કોઈ ભગવાન પ્રસન્ન ન થયા તો કમળ પૂજા પણ કરવી પડશે. જરૂર પડશે તો એ કરીશ, પણ જો આ વાંઝ્યા મેળું ટળશે નહીં તો હું જીવતો પાછો નહીં કરું. આપણું નથી કઈ નહીં બદલાય, જ્યાં જશું ત્યાં વાંજા મને ભારે આવશે. તારા જીવન કરતા તો મોત મીઠું. હું ચિંતા ભાગી છું, હું તમને સંતાન દઈ નથી શકી, તમે મારી ભૂખ છોડી નાખો. જોઈએ તો સંતાન માટે તમે બીજા લગ્ન કરો, હું મારી છોકરી સાથે કરીશ, પણ તમને કમળ પૂજા નહીં કરવા દઉં. મને પુત્ર તો નથી, પણ પતિ ખોવાનું તૈયાર નથી. હું વાંદડી છું, મારું વિધવા નથી થવું. હવે આવડા વિચાર ન કરો ચારણી, ચિંતામણીએ મેળું મારી દિલ્વમંગલ સંત સુરદાસ ભાવિના મેળાથી તુલસીદાસને ભગવાન મળ્યા. મેળા વાહેલા મરમ સમજો ચારણ્ય, કદાચ કદાચ અમારે કુદરતનો કાંક સંકેત છે. ઠીક છે ચારણ, હું તમને જાતા નહીં રોકું, હું તમને એકલા પણ નહીં જવા દઉં, હું તમારા ભેળે આવીશ. ના ચારણ્ય, સુખમાં આટાન લેજે હારે રાખી આને કારણે આવું કરશો. અરે રાજી, આપણે તો ભરે ભાવ ફેરું ઘડીક આગળ થઈએ, પણ અલગા કહીએ ને.
તમારી હારે હોય તમારું ચિત્ત તારી ચિંતામાં પડવાય અને પૂજા એટલી પાંગરી દે એ પૂજા પરમેશ્વરની પોતે કારણ શું આપણા નસીબમાં સંતાન નથી એ રાતો હું વિતાતા હારે લડવા જઈ રહ્યો છું એક વીર મારી સાચી મને બતાયા અને ભક્ત પણ વિદાય ન માને લાખો વાળી લાખો પણ મને એકલી છોડીને ન જાઓ સંતાન મળવા જઈ રહ્યો છું મને શ્રદ્ધા છે ભગવાન ના વરદાન હારે પાછા પડશો નગર મને મસાવડે છે રામ રામ મમડિયાજી આ કમળ પૂજાની સામગ્રી બાપુએ મારી હારે મોકલીશ બેટા રસ તો થાય છે પણ હું થાય મોત હારું પણ વાંજિયા મેળું ભૂંડું અને મારી તો પ્રભુ પાસે પ્રાર્થના છે કે તમે પાછા જ ન ફરો ખાલી હાથે લ્યો ત્યારે રામ રામ પછી કમળ પૂજા કરશે પોતાનો જીવ દેશે કામ લેવું જોઈએ તમે તેમ કહો તું મારી બેન તારા દુઃખ હું ન સમજુ એટલે તમે મહારાજના પાડાના ભાનમાં ફીણ ભેળવા મેં હારી ગયો એમ મને મારતી કા અટકાવો ના ના તો જરા જોઉં છું બોડું બરાબર છે કે નહીં આ તો એમ નથી પતાવ જલ્દી પતાવ તો હું અધૂરા વર્તે મારું એમ જ નહીં મારી તો એક જ અબરકા છે એની વાંગડામાં બેઠી બેઠી અનાજ વીણતી હું આપણા દીકરાની બહુ માથે બેડું મેલીને રૂમ ઝૂમ કરતી આંગણામાં આવે અને એક તમે છો મારી આટલી એમથી અબરકા એ પૂરી નથી કરતા ક્યાંથી પૂરી કરું આપણે દીકરો જ નથી દીકરો તો આખું મલક વહુ લાવે આ વગર દીકરે વહુ લાવો તો આચા ગણું આજ તમે ભામડી ના પેટતા હો ને તો ગોરી હું બ્રાહ્મણ કુળમાં તારો જન્મ અને આવા હલકા વરણ જેવા વેણ કાઢીશ તો ભલે ભગવાને ભલે આપણને દીકરો નહીં તો પણ આ ઘરમાં હું વગર દીકરો હું લાવીશ ચોક્કસ લાવીશ જરૂર લાવીશ Oh,
निमान बीजी भांग दो ना 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 भाई ना भाई ना भांग भांग तो ये भाई भाई अरे भांग ना जोइए मारे तो मारा दिकरा माटे हो जोइए वो बात करो भाई कितने घेर फिरो कौन जाने केम पर कई ने बेहतो न काम दिकरो लूलो रहो छे बात करो ना मारो दिकरो तो काशी होवा गयो छे એટલે અત્યારે તો મારો દીકરો આ ભાગો એની આરે કલ્યાણના પૂરા પુરુષો તો આ મારા દીકરા આરે તમારી દીકરી દેશો અરે દેશો શું દીદી અત્યારથી તમે મારા રેવાય કરો તંકુ ના ઘડિયા લગન લેવડાવીએ તમારી દીકરીને મારી બોલાવો તો બોલો ને મીઠા વાટા કરીએ મારે શું કામ બોલાવો તો મારી પાસે છે આ ઓશિકા નીચે જો જુઓ હે આ હા આ જુઓ તમારો દીકરો એવી મારી દીકરી આ તમારો ચોપડો ને મારી ચોપડી તમારું ભાગવત અને મારી ગીતા ભાગવત અને ગીતા એવી મજાની જોડી જામ છે ભાગવત અને ગીતા ભાગવત અને ગીતા ભાગવત અને ગીતા શું ખબર છે ખબર બહુ સારા છે મોમડીઓ ગયો હવે જીવતો પાછો નહીં ફરે અને પેલા અડદના પુત્ર મંત્રાવી અને ભોગમાં ભંડારી દીધા છે એ તો સમજ્યા પાના આવનાર ને આપણે રોકી હવે જે પહેલેથી અહીં છે એને મોકલવાનો વિચાર કરવો પડશે કોની વાત કરો મહારાજે ફલવાના ઈ જ્યાં લગ્ન છે ત્યાં લગ્ન નથી તો પ્રધાન થવાનું કે નથી હું રાજા હા એ હાચું મોત ચુસ્સાની ચડીને મહારાજની પાસે નહીં આવે તો મહારાજને એની પાસે મોકલવા પડશે સેનાપતિ એ રીતે કે આપણું કામ થાય પણ આપણું નામ ના આવે ભગવાન આજે આઠ આઠ દી થયા નિંદર અંજળ હંદુએ છોડીને તારી પૂજા કરું છું મારું વાંઝામણું ટાળવા પણ હજી તું પ્રસન્ન ન થયો હજી તને ધર્મ ન થયો તું લોભ્યો છે કે પછી કઠોર જે હો તે બાપલા પણ હામે હું એ એટલો જિદ્દી છું હું એ તારી હામે જિદ્દી ચડીશ આજે આજે તારું આ પવિત્ર મંદિર હું ગજારું કરીશ મારું માથું વધારીને એનું તને હું નૈવેદ્ય ચડાવીશ ખબર તો છોડની તો જાનથી મારી નાખીશ તમે કોણ હું મળ્યો પણ તું કોણ છે ઓલા બે કોણ હતા અને તારી વાણી હું કામ પડ્યા હતા રુચિ ગામડાના કુવા પર પાણી ભરવા ગઈ ત્યાં મારે અરે મારું દુશ્મન બન્યો જરા ને જમીન હાચવવા સાહેબ પણ આ રૂપ અને જો નહીં હાચવવા આકરા રાજીના માણસો મને એકલી અને રૂપારે ભરી મારી વાલે પડ્યા ત્યાં તમે મને બચાવી નહીં તો રોમા બેન હા હું તને ઘરે મેલી જાઉં ના ના મને ઓછી નહીં નહીં તો અભરાશો હું હલકું વરણ છું પણ તમે હતા ને અહીં ભગવાન શંકર ને જવા આવ્યો હતો મારું વાંઝા મેનું ટાળવા જુઓ ત્યારે તમે મને ઉગારી બીજું તો હું શું આપી શકું પણ હાથ જોડી ભગવાન ને પ્રાર્થના કરીશ કે તમારી ઈચ્છા જરૂર પૂરી કરે જરૂર પૂરી કરે લો ત્યારે રામ રામ વિશ્વનાથે કાલ ઝાડ કહાર ઊંઢ માળ વાળા હાથે ત્રિશુળ આળાઈશ
झड़े नेत्र में ज्वाला हड़ा हड़ जेर वाला भड़ा भड़ा चंद्र भाल भूताड़ा भूतेश झटा झुट धारी रुंद माला वाला झोला चंबू हड़ेड़े खड़ेड़े त्राड़े नंदियो हमेश हाक हुक सिंह ना हाकोटा थाई हमेश गंभीर चिकार नादे गाजता गणेश भवकता भूत प्रेता डाकणी साकणी भेड़ा वीर भद्र काल झाड़ा भी कराड़ धज के शीश पे धारा गंग वाला छूटे काला प्रणारा झनारा बोला अनुपा अनुप दहक दहक डमरु नाद वारा तारा सिंगी नाद हो कार वागता तारा धने नाद शंख वारा धक्कावे ध्रजती धारा कहावे शिवरा दूत भेरवा करूप 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 महादेव જય ભોલાનાથ. હા 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 ચારમ, મારા સ્થાનને ગુજારો ન કરીશ. કોણ બોલ્યું? ભગવાન નુમડિયા, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. માંગ, શું જોઈએ છે તારે? તારી મનોવાંછના હું અવશ્ય પૂરી કરીશ. ભગવાન, આપ તો અંતર્યામી છો. ચારણ, તારા નસીબમાં સંતાન નથી, એ સિવાય બીજું કઈ માર્ગ? મારે બીજું કઈ ન જોઈએ ભગવાન. કાં તમારી શેર માટેની ખોટ પૂરી કરો, કાં મને મોત આપો. ચારણ, તારે મારી સાથે આવવું પડશે નાગલોકમાં, નાગરાજ સમક્ષ. એ પોતાના 8 સંતાનોમાંથી 1 સંતાન તને આપવા તત્પર થશે, તો જ તને સંતાન પ્રાપ્ત થશે. નાગરાણી, આપણા બાળકો મોટા થઈ ગયા છે, એના લગ્ન વિશે આપણે વિચારવું પડશે. પ્રભુ, એક વિભક્તિ સાથે આવ્યો છું નાગરાજ, મારા વર્તને સંતાન નથી, તમારા 8 સંતાનોમાંથી એકને આપશો? ના, આવી વાત ના કરું. કોઈમાં પોતાના સંતાન બાળકોને આપવા તૈયાર ન થાય. નાગરાજ, પ્રભુ એમને સમજાવો. રહેવા દે ભગવાન, આમ જેવા વાંચ્યા નસીબી વાંચણા અને આ કરત તપી વાંચણા અમારા નસીબમાં છે, જેમાં બેઠેલી છે. પણ અમારા જેવા કાળા માથાના માનવીને હાથ, આપ જેવા નોધારાના આધાર, આમ તારકાનો આધાર માંગો તો પછી અમારો આધાર કોણ? ઉલટાનો અમારે હાટુથી આપે આટલું કષ્ટ ઉઠાય, મારું અંતર ભરાઈ આવ્યું છે. ખોળો ખાલી રહેતો હશે. ઉભા ચાલ, જેવો શબ્દ પડ્યો જ નથી, એના બદલે તને અનુકૂળ નથી ચાલતી. સાચી વાત છે બેટા, સંતાન દેતા સ્વાર્થ આગળ આવતો હતો. મારી હૃદય છે ને દીકરી, જેજે બેટા સુખી થઈ જઈ. હવે તો રાજી થયા ને ચારણ. ભગવાન, આવી દેવકન્યાઓ વારે આંગણે ક્યાં? પરંતુ નાગરાજ, દેવકન્યાઓ હોય કહેવાય દીકરી, પારકી થા પણ કાલ હવારે હું પોતાને સાસરે ચાલી જશે. દીકરી દીવા નથી ભગવાન, દીકરી દીવા ના થાય. ચિંતા ના કરો ચારણ, બહેનો વગરનો અમે મને સુનો સુનો લાગશે, એટલે હું એ સાથે આવીશ. જાઓ, તમે હવે એને તમારી ત્યાં પધારીશું, તૈયારી રાખજો. શું મળીએ પાછો આવી ગયો? વરદાન લઈને એનું વાંઝા મેનું તરશે તો એ પાછો મહારાજના પડકામાં ભરાશે. ફકર ન કર બહેન, ભગવાન તે એમ રેઠા નથી પડ્યા કે 8 જ દિવસમાં પ્રસન્ન થાય ને દર્શન દે. પણ થાડકા થયા હોય તો? તો તો હું ના આખા ઘરને મસળી નાખીશ. આ પારણા શું આમ કાયમ સુના જ રહેશે? આ શું ચાલે તમારી આંખમાં? આવું આ ખાલી પારણા હવે કાજા કોને છે ચારણ? રામ રામ મમડિયાજી. રામ રામ પરાજય છે, પધારો.
આ ઘોડિયા હજી ખાલી કા? બાર થી ઘોડિયા લઈ આવ્યા તો ભેગા છોકરા લઈ આવ્યા ને, ખાલી ઘોડિયા ભૂંડા લાગે છે. હવે આકરા વેણ કરવા તમે શું કહો? મુમનિયાજી હું નથી કેતો, આ તો ગામ માં વાતો થાય. દાજા માથે દામ દેવા આવ્યો છું. ઘોડિયા વસાવવા થી છોકરા ન થાય, આંગણા ચાટવા થી પેટ ન ભરાય, પણ એમાં તમે શું કરો? તમારે તો ભગવાન ના ભરોસે જ રહેવાનો. મારે ભરોસો ન રાખવો છે? રાખવો જરૂર, રાખવો ભરોસો જરૂર રાખવો, પણ મને લાગે છે તમને વચન આપ્યું ને ત્યારે ભોળાના ભાંગના નશામાં, નહીતર 12 મહિના થયા ને છોકરા ન થાય, અને દી ચેડા વગર છોકરા થાય ને તો ગામની શિયાળીઓ ભૂખે મરે ચારણ. બસ કરો મહારાજન શેઠ, હું નથી કેતો, આ તો ગામમાં વાતો થાય છે, અને ગામને મોઢે થોડું ગણું બંધ. છોકરા ના ઠેકાળા નથી ને ઘરમાં ગોળિયા, ઘરમાં ગોળિયા દોર્યું ખેંચો, છોકરા ના ઠેકાળા નથી ને ઘરમાં ગોળિયા. બસ કરો શેઠ, બસ કરો. ચાર ગામના લોકો તો વાતો કરે, તમે શી ને જીવાળો છો? આ હસુઆ ને હાડ હવે જીરવાતા નથી ચારણ. મારી ગયેલા ઢોર ને જેમ કાગડા નો છે એમ ગામની વાતો માર જીવ સરો છે. આ મેના ટોળા કરતા બહુ સારું છે. ભગવાન ને માથે ભરોસો નથી, એના વેણમાં વિશ્વાસ નથી. અરે કાજી, ઉપર વાળાના રાજમાં અસુરું થતું હશે, પણ સેનાપતિ આઠ મહારાજ ભાઈ બંને નાતે હરખ કરવા મોમડિયાને ત્યાં જશે, મોમડીઓને મીઠું મીઠું કરાવશે. જો એ મીઠાઈમાં ઝેર ભેળવી દેવામાં આવે તો મહારાજ ત્યાં જ રામસર, નામ મોમડિયાનું આવશે. આપણા હારું હારો મોકો છે. એક કાંકરે બે પક્ષી મારવાનો. શું કીધું? મોમડિયાને ત્યાં એકી હારે આઠ? રૂપાંતર સાંભળ, વધાઈ મહારાજ, તમારા ભાઈ બહેન નું વાંજ્યા મેળું ટળ્યું. હા રાણી, ભગવાન ભોળાનાથ ના વરદાનથી. ભગવાન ના વરદાનથી કે મેલી વિદ્યા ના પ્રતાપથી? મેલી વિદ્યા? ભગવાન કઈ એમ રેડા નથી પડ્યા કે આઠ દિન માં પ્રસન્ન થાય ને આઠ આઠ સંતાન દે? મને તો લાગે છે કે મમડિયા નક્કી કંઈક મેલી વિદ્યા સાથી છે. એકી હારે અને તું છો બાણા બંધ રાખીને બેઠી છો આ ઘરના હરખ કરતા આવી. આપણે ન્યા તો એવો હરખ થવાનો નથી, ન્યા તો આવીએ લે. હાલ ઝટ કર. Yeah.
जिया रे चला नो सूरज उगियो रे आज मारे चला नो सूरज उगियो रे छोरे छोटे आनंद मंगल गाए रे आज मारे चला नो सूरज उगियो रे आज मारे पगलाया धरणी ने भार हे रंग रंग मा महामाया तू आई नो अवतार हे रंग राय ना शीश झुके जा तारो जय जयकार हे मा तारो जय जयकार हे मा तारो जय जयकार मोमड़िया महाराज बण जुग तरता के बोर के ऊपर मिठाई नली के माजने तारे गने कोई ना मारे माजने तारे गने कोई ना मारे મેં તારી પાસેથી આવી આશા નહોતી રાખી મોમડિયા વાંઝિયાને એવું ટાળવા તે મેલી વિદ્યાની સાધના કરી મહારાજ તારે ત્યાં સંતાન થાય એ હારું મારી રજતના કેટલા નિર્દોષ બાળકોને ધગધગતા અંગારાના દામ દીધા છે કેટલા નિર્દોષ જીવને કાળ ભેરોના ખપ્પરમાં આવ્યા છે કોના કોના મરદામાંથી બેસીને મેલી વિદ્યાની સાધના કરી છે વિદ્યા મેલી નથી હોતી મહારાજ માણસના મન મેલા હોય છે
અને આ જરૂર કોક મેલામનના માનવીએ તમારા કાનમાં જે રેડું લાગે છે અને એટલે જ અટાણે તમે આવા કવેણ કાઢી રહ્યા છો. બાકી મેં મેલી વિદ્યાની સાધના કરી છે એનો કોઈ સાક્ષી છે તમારી પાસે? તમને વરદાન મળ્યું છે એનો કોઈ સાક્ષી છે? મારો સાક્ષી, મારો સાક્ષી ઉપરવાળો. અને ઉપરવાળો સાક્ષી આપવા આવે ત્યાં સુધી આ તારી મેલી વિદ્યાના સંતાનોનો ભાર મારા રાજની ધરતીમાંથી નહીં જોવે. કાલ સવારના સૂરજ ઉગતા પહેલા તારા આઠે સંતાનોને પેટીમાં પૂરી અને નદીમાં નાખી દેવામાં આવશે. હું મહારાજ, આ મારો હુકમ છે. હાલો હાલો, છોકરાઓને લઈ આપણે આટાને આટાને ભાગી જઈએ. ભાગી ભાગીને કેમ લગન? આપણે આ રાજની બહાર નીકળીએ એ પહેલા તો રાજના ઘોડાઓ આપણને આંબી જશે. હજી છાતી ના ધાવણ સુકાળ્યા નથી, આ ખોળા ખુદાયા નથી, ઈપ્યા ગુપ્યા આંગણમાં હજી નાની નાની પગડે નથી પડી. એ પેલા તો મહારાજ એમને રેસી નાખશે. આમાંથી એક વાત આખું થશે એ મહારાજ મારી પૂછી નહીં કરશે તો ભગવાન એની સદાય પહોંચો રાખશે, એની દોસ્તી ની રાખશે. સાંભળો છો? ઊંઘી તો નથી ગયા? આપણા દીકરા ની વહુ ક્યાં છે? પોતાના ઓરડામાં હશે. કા નથી બનતા પગલાની છે? બીજા ને ત્યાં દીકરા નો જન્મ થાય, મોટો થાય, એના લગ્ન થાય, પછી દીકરા ની વહુ આવે. ને આપણે ત્યાં વહુ તો આવી ગઈ છે, દીકરા નો જન્મ આવે. શરમાતા નથી? આજે તો આપણા ગામમાં બે કૌતુક થયા. મોમરિયા ને ત્યાં દીકરી એ પારણામાં ઓવાણા લીધા અને તું માં બનવાની, અને હું ભગવાન શંકર ના મંદિરે. મહારાજ ને સમજાવીશ, મોમડિયા ના સંતાનો ને બચાવીશ. સંતાનોને બચાવવા હતું તું આટલું નહીં કરે તો ભલે, અટાણે નહીં કાલે. તમે તમારો વેણ રાખો પછી. કેમ, તને મારે માટે ભરોસો નથી? ભરોસો છે, તેમ તો તમારી પાસે આવી છું. તો ભલે કાલે, પણ ત્યાં લગ્ન તારે અહીં જ રહેવું પડશે. તખતસિંહ છે સિંહ, આને મારા પેલા ઓરડામાં કેદ કરો, ને ત્યાં લગ્ન હું ન કહું ત્યાં લગ્ન બહાર નહીં નીકળવા દેતા. લઈ જવાને ¡Gracias!
મોમડિયા ના આઠે સંતાનો ને પેટીમાં પૂરી અને પાણીમાં બુડાડ્યા હતા, ઈ હાચું કે આ હાચું? આ તો મોમડિયા ની મેલી વિદ્યાનો પ્રતાપ છે મહારાજ. એક દિવસ મેલી વિદ્યાને જોડે મોમડિયો રાજ કરતો છે અને તમે તો નામના જ રાજા હશો. પણ આ ચણ આ બધું હું છું મોમડિયા? આ બધી ભગવાનની લીલા છે મહારાજ. મારવા વાળાના હાથ બે છે, જ્યારે જીવાડવા વાળો હજાર હાથનો તણી છે. એમ મહારાજ, મેલી વિદ્યાની શક્તિ ખાલી જમીન ઉપર પાણી ઉપર ન હોય. મમરિયા જો મેલી વિદ્યા સાધી હોત તો એ આ ડૂબતી બહેનોને બચાવી ન શકત. તેમને તો ભગવાને જ બચાવ્યા છે મહારાજ. મનમાંથી બહેન કાઢી નાખો. મહારાજ, હું તમારો ભાઈબંધ, તમારી પાસે ખોટું નહીં બોલું. મારા એક ને એક દીકરાના સોગંદ ખાઈને કહું છું, મેં મેલી વિદ્યાની સાધના નથી કરી. ભાઈબંધને માથે ભરોસો રાખો મહારાજ. તો પછી આ વાત તે કાલે રાતના જ કેમ મને ન કરી? હું કાલે રાતે જ તમારી પાસે આવવાની હતી, પણ મને કોઈ મહેલમાં આવવા ન દીધી, એટલે હું સેનાપતિ પાસે ગઈ. પણ ત્યાં અમને મારા રૂપ અને જોનારની માગણી કરી. સેનાપતિ, આ વાત સાચી છે? એ તો એના મનનો વહેમ છે મહારાજ. બાકી હું તો એના પારખા લેતો હતો કે મોમડિયાના સંતાનો હાટું એના હેતપ્રીત સાચા કે ખોટા. બાકી બહેન, મારે જો તારું રૂપ રત્તોડવું જ હોત તો કાલે રાતે જ મને કોણ રોકી શકવાનું હતું? એમ તો કાલે રાતે તમે મને કેદ શું કરી હતી? મેં તને કેદ કરી હોત તો અટાણે તું અહીં આવી શકત ખરી? દૈયકની બેન દીકરી ઉપર નજર માંડનારની આંખ્યું ફોડવાની તાકાત છે આ બાવળામાં. પણ આ જ બાવળામાં કોઈ નિરૂપાળી કાયા માટે હાથ ફેરવવાનું બળ નથી હોત. છતાંય મહારાજ, જો તમને ભરોસો ન હોય તો ઉપાડો તમારી તરવાર. તમારી તરવાર ને મારું માથું લો વાટી નાખો. બાકી આટલો મોટો કલંક નો બોજ મારું માથું નહીં જીરવી શકે, નહીં જીરવી શકે. ઈ વાત જવા દો સેનાપતિ. મહારાજ, આજ તો રૂડો અવસર છે તમારા મનની શંકા ટળે અને આજ મારા સંતાનો મને જીવતા હેમખેમ પાછા મળ્યા. આવા રૂડા અવસર ની ઘડીઓ જીવતોમાં ઘડી ઘડી આવતી નથી. રોદણા રૂવાના ન હોય આવા રૂડા અવસરે તો આજે ઉજવણા હોય ઉજવણા મહારાજ. તારી સાસુ બહુ જીવી હો. અંદર થી છોકરા ને રડવાનો અવાજ ક્યાં ન આવે? સસરાજી, પેલા છોકરું થાય પછી રડવાનો અવાજ આવે. તેની તને ક્યાંથી ખબર? તારી સાસુએ વાછડાને જન્મ દીધો કે શું? આ તો વાછડું ખોટા વખતે વાંભરે છે. વાવ, મારે તને એક વાત કહેવી છે. શું? પેટ છૂટી બોલો. અમારે દીકરો નથી, અમે વાંઝિયા છીએ. શું કહ્યું? વાંઝિયા છો? પણ તમે તો મને કહ્યું હતું કે તમારો દીકરો કાશી ભણવા ગયો છે. આ લીલા કિલ્લે એ પાછો ફરશે. એની પોથી હારે ત્રણ ફેરા ફેરવી તમે મને અહીં લાવ્યા અને હવે કહો છો કે દીકરો નથી. દીકરો નથી એમ કેતો તો તો કોઈ પોતાની દીકરી રહેવા તૈયાર નતું થતું, એટલે મેં એમ કીધું. ઓ સસરાજી, મારે તમને એક પેટ છૂટી વાત કરવી છે. પેટ છૂટી વાત? તારે શું? હું બ્રાહ્મણ ની દીકરી નહીં, હલકું વરણ છું. હું વાત કરે? હા, સાચું કહું છું, હું હલકું બરણ છું. એ જાણી સૌ કોઈ મને હેરાન કરતા હતા, મને અડતા અભાતા હતા. એ જ લોકો મારી રૂપ અને જોગનાઈ જોઈ મારી ભાઈ પોતાની જેમ ફરતા હતા. તેથી કંટાળી હું મરવાનો વિચાર કરતી હતી ત્યાં તમે આવ્યા. તમે મને પૂછ્યું અને મેં કહ્યું કે બ્રાહ્મણની દીકરી છું. તમે માની ગયા અને પોથી હારે ત્રણ ફેરા ફેરવી અહીં લઈ આવ્યા. વધાય ગોરુ
રજાઈ તમારે ત્યાં દીકરાનો જન્મ તારો વર આવશે તો જો આવી ગયો ને 20 વર્ષ તો વાંચી નહી તાગે પાડો નકો પાયણામાં પડેલી છોડીએ મહારાજ ના દખણા લીધા બચી ગયા. ભારે ખમ લોખંડ ની પેટી છોકરા સોતી પાણીમાં નાખી તમારા માથે 7:30 બેઠી એટલે હમણાં સખણા રહેવામાં સાર છે. બાકી આપણો વખત આવશે અને વખત નું તો એવું છે ને સેનાપતિ આવે ને જાય આવે ને જાય. તમને કેવી લાગે છે? બહુ રૂપારી બહુ સરસ એમ. ઓ મારા નાથ આમાં બાને ના બોલાવાય હે મે બોલો પણ હવે જે રીતે હેરાન કરીશ તો બાર બાપુ ને બોલાવીશ. આ હે ભગવાન, હું 20 વર્ષની નાર ના 8 વર્ષનો ધરતા મારા ઓરતા મધુરા જ રહેશે. હવે તો કાલ જે 7 બોલે છે સા કુરુપાંધી તું મંદિરે પતપાડી ભગવાન પાસે હાથ લપાવીને કાલ માંગવા આવું પાલકી ચડી ને એ વાત કયા દુઃખ તૂટી પડ્યા કે ભાઈ ને સાંભળ્યો ને ભગવાન સાંભળ્યો? ભાઈ આ ખાલી ખોડું ભરાય એ હારું ભગવાન પાસે ખોડો પાથરવા આવી છું. તારો દીકરો તો ક્યારનો અડધું પૂતળું બનીને ભૂમાં ભંડારાઈ ચૂક્યો છે. તારા ચાંદ લખણ તારા કપાળને ચાંદ લખણ સાસે નહીં પાછી આવી જજે નહીતર આપણે ભાઈ હું ચિંતા નહીં કર હું જરૂર પાછી આવી જઈશ. મમરિયાજી ક્યાં છે? એ તો રાત વેલે હશે.
વાત બીજી શું હોય? એરુ આભર્યા પછી વાત આભરવાની જોઈએ. એરુ આભર્યું કેવી? આપણા મેરખ્યા. શું મેરખ્યા? ના ના. એ આ ત્રણ ભર્યા અને આને જર્યા મોમડિયા. બાપુ બાપુ ગજબ થઈ ગયો. મેરે ખ્યાલ ને એરું કહી રહ્યો. શું અને શું ક્યાં છે? મારું કાજ કરે છે. મારો દીકરો મારા દીકરા ને એ તારો દીકરો તો મારો ભાઈ નહીં. મારનારા ને તારનારો તો એ છે માં. મારે તાર સાથે આવું છે, મને લઈ જા ને. મારે તાર સાથે આવું છે, મને લઈ જા. અરે અરે મારે તો તને રડવા દે છો કા? મારે રડે આવું તો કરો. ના 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 ના, જો આવી ના રડવા નું નહીં. જો તમે રડો તો મને રડવું આવે છે. ના તમે રડો નહીં. હા ના ના ના, અરે ના ના. એ આ બુઈને તો જો પોતાના વારને બક્યો કરે છે. અને એ અંધાર ના દેખતા એ તમે છો કે આપણે એટલા હોય તોય આવું નથી કરતા. ના 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 ના, આવું ના કરે. ના એવા શરમ નથી આવતી. સાસુજી તમારા દીકરા રડે છે. ઈ કે છે કે મારે તારી હાથે પાણી ભરવા જવું છે. તે લઈ જાવ ને. સાસુજી મને શરમ આવે છે. નાની વાત જાણે છે સાસુજી કે રસ્તા ઉપર ચાલતા નથી એટલે પછી કેળે ઉપાડવા પડે. ઉપાડવા પડે, ઉપાડવા પડે. હા ઈ ધણી તારો, ઈ તારી કેળે લઈ દે તો પાર્કિંગ બાજુ નીકળે દે છે. જા જા લઈ જા જા. સાસુજી લઈ જાવ, લઈ જાવ. હા જા જા. ચાલો થોડી વાર ચાલ દે ના દીકરા. જા લઈ જાવ. અત્યારે કેમ વિહારતી નથી? મારો દીકરો ભારે નસીબદાર છે. એ કહું છું, સાંભળો છો? સાંભળો છો? તમે તમે કોફી આવું ના કરો. બેન તરસ લાગી છે પાણી પાસે. હા હા હા, કેમ નહીં ભાઈ, લો પાણી. શું થયું?
ઉમરો વેલો દૂજે અડકો ધડકો દહી દડી કો મેદું જે દરબાર દૂજે એ કુડી આ ચાલવા કા મળી હમણા આવું માં મહારાજ જય હો અને દાદા આપનો કાળિયો વિફર્યો છે અને તોફાને ચડ્યો છે શું કાળિયો વિફર્યો છે તો તો મારે જવું પડશે નહીં તો કોકનો જીવ લેશે અને એ મારી વગર કોઈના કાબુમાં નહીં આવે છે મોમડિયા તારી દીકરી કોઈને વશ ન થનારા યમના વાહનને તારી દીકરીએ વશ કર્યો સાક્ષાત દેવી છો માં આ યમનું વાહન એના કેળમાંથી તેમને ઉગાર્યો તો ખરા એ વિસરેલાને તે વશ તો કર્યો પણ બોળો એણે આમને શિંગડે ચડાવ્યો જો કોઈ નહીં બેન અને કાંઈ નથી થયું આને તો કાંઈ નથી થયું જો કાઈ નથી થયું માં ખોડિયાર નો માં ખોડિયાર નો માં ખોડિયાર તમે અમને ઉગાર્યા પણ આ મારા વર છે મારાથી 15 વર્ષ નાના ભગવાને દીધો પણ તને ના ગમ્યું બ્રાહ્મણ કુટુંબ ને છેતર્યા એની આ સજા છે પણ જા તારા વાળ 15 વર્ષ મોટો થઈ જશે જો કોઈ પોતાને 15 વર્ષ આપવા તૈયાર છે તો માં માં દીધા દીધા મેં મારા દીકરાને મારી ઉંમર ના 15 વર્ષ દીધા માં ખોડિયાર માની ખોડિયાર માની ખોડિયાર માની અરે ક્યાં ગયા આ નાવા બેસવાનું છે ત્યાં પાણી ઠંડુ થઈ જશે ને એ ગરમ થઈ જશે માં ખોડિયાર પાણીથી 15 વર્ષ માગી આવડા મોટા કર્યા ઉંમર વધી તોય બાળક બુદ્ધિ ના ગઈ અરે પણ કહું છું છો ક્યાં અરે પણ ક્યાં છો અરે કહું છું ક્યાં છો તમે સામે તો આવો આવ તમે અહીંયા છો તમે બાબા કહું છું અરે છો કહું છું છો આ શું કરો છો તમે ફરી ગરી બતાવ્યું ના 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 લે આ માં ખોડિયાના આશીર્વાદ થી તમને આટલા મોટા કર્યા એ મારો પગાર સીધે છે તમને બાકી તો આ ઘરમાં મારા પગલા પડ્યા ત્યારે તમારો જન્મ છે હા આ કેળે બેહાડી હું તમને પાણી ભરવા જતી જોજો આ કેળે બેહાડી હું તમને રમાડતી હતી આ જ કેળ બાબતે તમે આવી ભોકો શરમ નથી આવતી ના ના એમાં શરમ છે નહીં આવે આ તો એવું થયું ને રૂકી વન ઓવર દીકરા નો દીકરો દાઢી ની દાઢી હાવડી ની હાવડી ચાલી રૂકી સાચું કહે ને હું નાનો હતો ત્યારે તું મને બીજું શું શું કરતી હતી ચલો હટો ચલો ના 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 પછી નગરી કોડીને વાતી પીના પાણી પછી નગરી કોડીને વાતી પીના પાણી નાનો વર નો રામા બેટી નાનો વર નો રામા બેટી સમર
બે લોટા પાણી નાખી લેજે, ના નહીં પાડું. હા, પણ એમની એકની એક દીકરી છે, મારા વગર એમની કોઈ નથી. તમે મને જવા દો, નકર એની જીવ ઓગત જશે. તો બે ભૂખ્યા બ્રાહ્મણ જમાડી દેજે વાહે, એટલે તારા બાપ ની સદગતિ થાય. બાકી જવા નહીં દઉં. તો હું કીધા વિના હાલી જઈશ. કીધા કર્યા વગર ઘરની બહાર પગ મૂકો છે ને, તારો થાકીઓ તોડી નાખે. હારે, તમે બીજું શું કરવાના? બબડો ધણી દહી પર હાથ ફાટ બોલે છે, શરમાતી નથી કમજાત? હવેથી આવું બોલીશ ને તો તારી ખેંચી કાઢીશ. તમે મારા ધણી છો, તે તમારો હાથ છે. તમારા પગે પડું, તમે મને જવા દો, મને જવા દો, મને જવા દો, મને જવા દો.
તારો જ આશરો છે. તારો તારો બાપુ પાસે જાવ છે ને? હા માં, તો જા. જ્યાં તેને કોઈ નહીં રોકે. બીજું કોઈ પણ ચિંતા કરીશ નહીં. બીજું ચાલ. પૂરી ને ગયો તો બારે કેમ કરતા નીકળી? મને ભૂખ લાગી છે. ભૂખ લાગી હોય તો ઓલા ભીખ મંગા ચારણ ની દીકરી ખોડી ના નામના ભજનિયા હતા ત્યાં ભોજન મળશે. ચારણ નો ભીખ માંગવા નથી હોતા બેન, એ તો દેવી પુત્ર કહેવાય. એમને હાથો આવા કવન કાઢશો તો મનનો કાંટા ઉઠશે. હવે ઉગ્યા ઉગ્યા કાંટા લે બોલી. ભીખ મંગા, ભીખ મંગા, ભીખ મંગા. શું થયું દીકરી? મારી દીકરીને ત્યાં શું કર્યું? આ ખામણ કૂટ્યું. હું શું કરવાની હતી માં? તમારી દીકરીની જીભે આજ સુધી કાંટા જ લાગ્યા છે, એટલે જ તો એને સાસરાનો કોઈ ન સમજશે. ને ધતુરા વાવે ધાન નથી પાકતા માં. દીકરીને સાચો મારો સીંધવાને બદલે તમે જેના હૈયામાં જે રેડ્યા છે. હવે મારો વાત કાઢે છે નહીં? ઉભી રહે. આજે તો ઝાડુ મારી મારીને તારી સાત પેઢીને દૂર ખંખેરી નાખો. સાત નથી માં, સાવરણી છે. પ્રભુ સ્મરણની સાવરણી. એનાથી મનના મેલ ને હૈયાના વેલ જે વાળી નાખો. તું પાનખોર નથી, તું પણ બીજી જ છો. તારો અવાજ પણ કઈક જૂનો લાગે છે. મેં પાનખોર ના બાપા પાસે નીકળી છું. તો તું કોણ છે? અમે તને ન ઓળખી. અમે ક્ષમા કર. ખોડિયાર, 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 જ્યાં જો ત્યાં એનું નામ, ત્યાં જો ત્યાં એની પૂજા. હવે એના નામે તો મારા ઘરમાં ઘો ઘાલીશ. ને જતે દાડે રાજમાં એના નામના મંદિર થશે. જો આવું ના ઉરે તો આપણા તો પાળિયા ઉભા નહીં થાય. હા પાના, આપણી દરેક વાતમાં એ ખોડી આડી આવે છે. ને આપણે ફરી ફરીને ત્યાંના ત્યાં સાચીના બળદની જેમ ડોકું હલાવતા. એ ખોડીને તો ગમે તે રીતે ગામની બારી કાઢવી પડશે. એ ખોડી ધાક ધમકીથી નહીં જાય. ને કઈ તો બે ચાર દીમાં જ પાછી ફરશે. કરથી કામ લેવું પડશે. એ ખોડીને ચાલાકીથી ગામની બહાર કાઢવી પડશે. એવી રીતે જીવતી જાય ભલે, પણ જીવતી પાછી ન ફરે. દીકરો પથારીએ છે ને માના દર્શન માટે જમકે. તો જેવી આવે છો એવી પાછી વળી ત્યાં બે. મારી દીકરી ઘરની બહાર પગલે મળી. મારો દીકરો તું માં છો, તું હું માં છું. તને તારા દીકરાની ફકર, એ મને મારી દીકરી. નારાયણ, મારી દીકરીને કઈ થઈ ગયું તું? મને શું થવાનું છે માં? ના, હું તને નહીં જવા દઉં. તો શું મેં ખોડિયાને બહારથી મારે ખાલી હાથે પાછા જવું પડશે? ઠીક તો રામ રામ. કોઈની વારે રહેવાની વેળા આવી ત્યારે તમે આમ આડા કામ કરો? અરે આખું ગામ જેના પગમાં પૂજે છે તેના પગમાં તમે બીડી કા નાખો? હું અહીં ના છું તારણ. આ આમ એકલી બીજા ગામ જાય તો મારા જીવની ફફડાટ ન થાય? ફકર ના કરો. જે લોકોની વારે થાય છે એની રક્ષા ઉપર વાળો કરે છે. જા દીકરા, જા. Thank you.
પ્રજાપતિ તમે? રામસિંહ, મારે તારું એક કામ પડ્યું. કહો, શું કામ છે? ખોડીને મેં ગામની બારે તો મોકલી છે, પણ જીવતી પાછી ન ફરે એ જોવાનું કામ તારું. એવી તો એ કેવી છે કે તમથી કામ ન થયું તો મને કહો છો? હું તને દામ દઉં અને તારે કામ પતાવવાનું. ઝાઝા સવાલ ન કર. હું લૂંટારો છું સેનાપતિ, મારો નહીં. બાય માણસને મારવાનું કામ મારું નથી. રામસિંહ, ધન ખાટું કે અટાણ લગીમાં કેટલાય ના જીવ લીધા છે, અને હું તને ધન આપું છું. કહો હા કે ના. તો ભલે, મને કબૂલ છે. માં, મારું ગામ નદીને સામે પાર છે, આપણે ફરીને જવું પડશે. તો બી મૂળ થશે કા? તો આપણી નદીમાંથી પણ હાલા જશું. નદીમાંથી તે? તારો એક એક દીકરો એ મરણ ખાટલે છે, એ વાત સાચી. મને મળવાની એની મેઈન સાચી. દીકરા કોરને તારા હેતુ જ સાચા. હારે આવવાની મારી ભાવના સાચી. ને સાચને આધારે તો માણસ ભવસાગર પાર કરે. ત્યારે આપણે આ એક નદી ને પાર કરી શકીએ. ખોટી બોલા પોતે તો ડૂબે જ છે, પણ હારી મને ડૂબાડે છે. માં, હું જ ખોટું બોલી છું. મારો દીકરો છે, પણ હું મરણ પથારું નથી. અમે ખૂબ જ ગરીબ છીએ, રોટલા ચાટના પણ પાપા છે. ધનની લાલચમાં હું સેનાપતિ અને વાનિયાની વાતમાં આવી ગઈ. મને માફ કરો માં, મને માફ કરો. ગરીબી તો આજ છે ને કાલ નથી, પણ સાચને મારા કદી હું મળીશ તો જરૂર સુખી થઈશ. મને માફ કરો. જગને થઈ ગઈ માની જાતી, વાઘ બળદની ગાડી હતી. જેવી ગાડી હતી એવી સોની હંકારો, જેવી ગાડી હતી એવી સોની હંકારો. છોડી, તારું જ નામ ખોડી છે? હા, કેમ? તો મારે તારું જ કામ છે. ખબરદાર, જો તારું ભલે ઈષ્ટ હોય તો આથી જ પાછો વળી જા. રામસિંહ લુટેરાને ડરાવે છે. મને સમર્થન માં આજથી આવા પૂરા કામ કઈ નહીં કરું. સાચું કે છે? અરે શું છે? અરે બોલો. અરે તમારે ટીકી ટીકી ને શું જોવો છો? મારા હામું જોવા જેવું છે ને જોઈ રહ્યો છું રૂકી. ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. તારું રૂપ જોઈ રહ્યો રૂકી, આ લીંબુની ફાડ જેવી તારી આંખું, ઓહા હા હા, અને આ સંતરાની ચીર જેવા તારા હોઠ, અને જીભડાની ઝીર જેવું તારું રૂકી. તને ખબર છે તારા આ કાન, તારા કાન જોઉં છું ને મને ઓલા કેળના પાન ફળફળ કરતા હોય એવું બધું લાગે છે. તને જોઉં છું મને એમ થાય કે આ તમારી બૈરી છે કે પછી હાલી રહી આખી ફળની દુકાન. બસ બસ, બહુ છું. મારી વાતે સાંભળશો? કેદી નથી સાંભળી. કાલે રાતે મને સપનું આવ્યું. સપનામાં મને દીકરો આવ્યો. શું વાત છે! એ રાતે મને પણ એક સપનું આવ્યું, પણ સપનામાં મને દીકરી આવી. ના, મને દીકરો આવ્યો નહીં. દીકરી? દીકરો કહું છું. દીકરી? દીકરો નહીં, દીકરી. જાવ જાવ હવે. આપણે એમ કરીએ, બેવું બેવું રે એમ કરીએ. દીકરો અને દીકરી બે ભેળા આવશે એટલે એકને તું હાચો દે ને એકને હું હાચું. બસ તો બાકી બીજા આપી દેજો બા બાપાને હાચવા કરે. દુખી પછી? પછી પછી મારી આંખો ગળી ગઈ. આ બાજુ જોઉં તો ન દીકરો, ને આ બાજુ જોઉં તો ન દીકરી. લ્યો વાત એવા ને વાપરા ધાકો.
તો એમ કર, ચાલ જટ. પણ ક્યાં? આ સપના હાજા પાડવા. પણ આ બધા? હવે આ બધાના સપના તો કેદુ ના હાજા પડી ગયા. આપણે આપણા સપના હાજા પડી. હાલ જટ. અરે શું હટ એમ કરશું તો રહી જજુ કોડા કટ. એના કરતા હાલ જટ. હું કરું ને આવ આવ તું તારે હાલ. અરે સાંભળ્યા, તને સાંભળે છે કે મેં તને વાંઝે નીણું માર્યું તું? તારા નિર્દોષ પારેવા જેવા બાળકોને લોઢાની પેટીમાં પૂરી અને પાણીમાં નાખી દીધા હતા. એ હંધી એ વાતો તો ક્યારની વિસારે પડી ગઈ બાપલા. તું ભૂલી ગયો છો કારણ કે તું મારો ભાઈબંધ છો. પણ ઉપરવાળો ક્યાં ભૂલ્યો છે? એ તો મને એની સજા આજે દઈ રહ્યો છે. રાણી રૂપા દે 1.5 મહિના પહેલા સંતાનને જન્મ દઈ દેવો જોતો હતો. એનો આજે છુટકારો થયો નથી. બિચારી ખૂબ પીડાય છે, ખૂબ કષ્ટાય છે. મમડિયા, કોના પાપે? મારા પાપે. મમડિયા મારા પાપે. નહીં બાપુ, ના ના. હવે હવે મારાથી આ દુઃખ નથી થતો. એના કરતા મને જાય દઈ દો એટલે છૂટો. હિંમત રાખો રાની, સાચા દિન તો ખોડિયલમાંની યાદ કરો એ તમારા બધા દુઃખ દૂર કરશે. ફકર ન કર રાણી, બાળક તો ભગવાનની દેન છે. એના તો કોઈ ન રોકી શકે. આજે આ તારા દુઃખ નો અંત આવશે. તું તો કહેતો હતો ને કે રાણીને કઈ સંતાન નહીં થાય, પણ થયું અત્યાર લગી? ના, પણ થવાનું છે આજકાલમાં. હવે એવા ખોટા ભ્રમમાં ન રહેતા સેનાપતિજી. રાણીને દી ભલે રહ્યા, પણ એ છોકરા છોકરીનો જન્મ નહીં આપી શકે. કારણ કે પેલા મંત્રેલા પૂતળા ભોમાં ભંડારેલા જ પડ્યા છે. પેટમાંનું છોકરું હવે ગુંગળાઈ ગુંગળાઈને મરી જશે. એનું ઝેર રાણીને ચડશે. એટલે રાણી પણ સીધા પરમેશ્વર પાસે. પછી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. સાચું ભગવાન, તો મને તો ડર હતો એ ખોડીનો. રાણી રૂપાંતર અટાણે ખોડીના નામના જ રટણ કરે છે. એ ખોડી જો અટાણે હોત તો આવનાર બાળકને અને રાણીને એની આંચ પણ ના આવવા દે. ડાકુ રામસિંહ હમણાં જ ખોડીનું માથું લઈને આવી પૂછશે. આ અટાણ શાનો અવાજ છે? કોઈ કુવામાંથી પાણી ખેંચતું લાગે છે. પણ આસપાસમાં તો ખાલી રાજમહેલ જ કુવો છે. રાજમહેલમાં અત્યારે પાણીની શું જરૂર પડે? હાલ જોઈએ. એ છોડી, કોણ છે તું? હું તો રાણી રૂપાંતરની દાસી છું. તો હવે કટાણે પાણી શું કામ ભરે છે? કામ? તમારી નીંદર બગાડી. તે બગડે જ ને. આ કિચડ કિચડ નો અવાજ હતો, હાલડ નો નતો. હું તો ચિઠ્ઠી નું ચાકર બાપલા. મને પાણી લાવવા કીધું, નીણું લેવા આવી. પણ હવે કટાણે રાજમહેલ માં પાણી નો શું ખપ પડ્યો? મને લાગે છે સેનાપતિ, રાણી રૂપા દે રામસરણ થયા ને એના મરદા ને નવરાવવા માટે ને પછી નાવા માટે. શરમ નથી આવતી એવું બોલતા? ભગવાન એમને વરસ ના કરે. તો જવાબ દે, અટાણે પાણી શું કામ ભરે છે? એ તો રાણી રૂપાંતર દેવ ના ચક્કર જેવા દીકરા ને જન્મ દીધો છે ને એટલે. પણ રાણી રૂપાંતર એને દેવ ના ચક્કર જેવા દીકરા ને જન્મ દીધો? પેલા પૂતળા ભૂમા બતાલા તોય પાના. આ વાત ની આપણા બે સિવાય બીજા કોઈને ખબર નથી. સાચું કે છે એ તો આપો તો જમીન બારે નથી કાઢ્યા ને. કઈ નાખી દીધા જેવી વાત કરો સેનાપતિજી? મને શું લાભ? ને એભલવાળાને ખબર પડે તો ગામમાં ગધેડે ચડે ને આપણો વળખોળો જ કાઢે ને. મેં મારા શું ભક્તે દાટેલા છે પણ મેં કાઢ્યા નથી. અને મેં પણ કાઢ્યા નથી. તો મને લાગે ત્યાં જોવા જઈએ. ચાલો આપણે જઈને જોઈએ. હા ચાલ. મારું બધું આમ કેમ થઈ ગયું? તમે તો બહુ અધીરા. પણ જલ્દી કરે આવી જશે. રાણી રૂપાંતરે કુંવરને જન્મ દીધો એના વધામણા ના દાતેલા પૂતળા તમે તમારા હાથે જ બારા કાઢ્યા. મેં રાણીએ કુંવરને જન્મ દીધો. કોણ છે? કોણ બોલ્યું એ? સામે આવે એટલે ખબર પાડી દઉં.
ઉઠામ થાય ત્યાં પડી ગયા. ઉભા થયો, ઉભા થયો સેનાપતિ. જીવતી છો? ગઈ ઓલી ગઈ જોયું, મને જોઈને ભાગી ગઈ. મારું કરજો. કુંવર નાનો રે, ગેડી દાડો કાનાના હાથમાં. ફૂલ કુંવર નાનો રે, ગેડી દાડો કાનાના હાથમાં. કોટબરી રે તમે ગોગાના ઘોડલા મંગાવી દઉં. કોટબરી ગોગાના ઘોડલા મંગાવી દઉં. ઘોડલાનો ઘોડલાનો ઘોડના રે રે મગાવી દઉં. તો ગોરી હાલારી હાથીડા મંગાવી દઉં. હાથીડાનો હાથીડાનો પેટના રે રે કોટબરી રે તમે ચિતળની ચૂંદડી મંગાવી દઉં. કોટબરી ચિતળની ચૂંદડી મંગાવી દઉં. ચૂંદડીનો ચૂંદડીનો વરના રે રે કોટબરી રે મંગાવી દઉં. ગોરી ચીકરની તીલડી મંગાવી દઉં. તીલડીનો તીલડીનો ગોરી નારે રે મહારાજ. કોણ મુમડિયાજી? આવો આવો.
બેસો. મેં સાંભળ્યું એ સાચું છે એ ભાઈ? બોલો, દાડનો રાખખર્ચ એ રૈયતને રંજાડતો હતો, એને પોગવાની તમારામાં તેવડ ના, એટલે તમે એની હારે એને વદાડ કર્યો. એ આપણી રૈયતને રંજાડે નહીં, ને બદલામાં તમે એને રોજના 5000 લાડવા અને એક જીવતું મને પોગાડો, એના પેટની આગ ઠારવા. હા મોમડિયા, એ રાક્ષસ બહુ જબરો છે, એના પગ જમીન માથે હોય તો માથું આભને અડે છે, એ શ્વાસ મિલે છે તો જમીનની માળી પાસે જાડવા મૂળિયા હોતા બહાર નીકળી જાય છે, એ હાથી જેવા હાથીને પગ મિલે છે તો કચડી નાખે છે. મોમડિયા, એને મારવો એટલો સહેલો નથી. એટલે તમે એની હારે આવો વધાર કર્યો? તમે એને મારી તો ન શક્યા, પણ હામી છતી મરતાય ન આવડ્યું. મોતનો ભો લાગ્યો બાપલા? ના મોમડિયા, મને મારા મોતનો જરાય ભો નથી, પણ મારા મર્યા પછી એ રાક્ષસ મારવાનું બંધ કરશે? તમારી એ વાત સાચી, પણ રૈયતના રખોપા કરવા એ તો રાજનો ધર્મ, અને તમે રાજા થઈને હામેથી રોજનું એક માણા મરવા મોકલશો? પણ મોમડિયા ભાઈ, તમે જ કહ્યું કે રોજનું 1000 માણા મરે એ સારું કે રોજનું 1 માણા મરે એ સારું? પણ મહારાજ, આપણે કેટલા દી? બહુ થોડા દી. ત્યાં સુધીમાં તો હું એ રાક્ષસને મારવાનો માર્ગ જરૂર ગોતી કાઢીશ. અરે વાહ, એ આંખોમાં બારે માં ધડધડતો ઉનાળો રહેતો હતો, એ આંખોમાં ચોમાસું બેસી ગયું. આ રોણું તો હવે રોજ નું થશે ગો. ગો રાણી, ઘરમાં દીકરા વિના વહુ લાવવાના ઓરતા જાય, આજે દીકરી વિના જમાઈ લાવવાની અબડકા જાગી કે શું? હસી લો ગો, આડમાન ભરીને છેલ્લી વાર નું હસી લો. જીવન આકાનું પાતું આજે જ બાંધી લો, નહીતર જીવ અકારું થઈ પડશે. શું થયું ગો રાણી? આ તૂટી પડ્યું છે ગો, આજે આપણે દુનિયાને મોકલવાનો છે રાક્ષસ પાસે. શું? આજે આપણા દીકરાનો વારો છે. શું કહ્યું? તું મારી ભેળે આવી? ના રૂપી, તો પછી મારા ગઢા મા બાપ ની ભાળ કોણ લેશે? એમની ભાળ લેશે ઉપર વાળો. ના રૂપી, આમ આપણે ચાલ્યા જશું તો મારા ગઢા મા બાપ ઝુરી ઝુરી ને માથા ફટકી ફટકી ને મરી જશે. રૂપી, ની વિધવા વહુ ને ઘરમાં નજર સામે આમ ફરતી જોશે તો એ બિચારા મન ભરીને માથું એની પટકી શકે? દીકરા વિના એમના હૈયા ચીરાતા હશે તો એ વહુ હાથે એમને પરાણે હસવું પડશે. ના રૂપી, ના ના, તમે આ મોત સામે ન જાઓ. ને હું મારું જીતર હાચું કોના હાચું? આજ દી લગી જીવી તમારી હારે, તું મરીશ પણ તમારી હારે. મોત પણ ભલે જાણતું કે પીઠના દોરે પરોવાયેલા આ ધીરી ધરતીમાં મનુષ્યને આઘાતો કરી શકાય છે, પણ આઘાત પાડી શકાતા નથી. આત્મથી અળગો થાય એ મારાથી નહીં જીરવાયો, આતોથી એને કોળિયા ભરાવતી, એ આતોથી એને રાક્ષસનો કોળિયો કરવા મોકલવાનો. અટાળ લગન, અટાળ લગન થી આંગણામાં રમતો એનું આપણને મરદી જોવા નહીં મળે. ગોરાણી, તમારી વાત સાવ સાચી. જે દીકરાને પારણામાં ઝુલાવ્યો એની નનામી એ નહીં બંધાય, જેને તમે કાન પર બેસાડીને રમાડતા હતા ગો, એને તમે છેલ્લી વાર ની કાન પણ નહીં આપી શકો. દીકરાનું મોત જોવાય ગો, ઉસકા મોત નહીં. ગોરાણી, અરે હવે તો આખો જન્માડ ફાટેલા કાળજાના આપની આંસુના થીગડાથી વધારવાનો જ રહ્યો. હવે તમે ચિંતા નહીં કરતા, હવે તમે ચિંતા નહીં કરતા, આપણો દીનો રાક્ષસ પાસે લઈ જાય, હું જઈશ. હા ગોરાણી, હું જઈશ. ના બાપુ, જવાનું મારે છે, તમારે ને દીકરા. હા બાપુ, એમની સાથે હું જાઉં છું. હું બેટર. હા બા. પણ દીકરા, મરવાની ઉપર તો અમારું છે બેટા. બાપુ, મોત તો ઉપરથી મંડાઈને જ આવે છે, મોત માનજી વાળા ઉપરવાળો ઉંમર નથી જતો. એટલે
તમારું દુઃખ હું જાણું છું, તમારો એકનો એક દીકરો છે અને એને આજ રાક્ષસ પાસે મોકલવાનો છે, એનું દુઃખ મને છે, પણ ગોર તમારો દીકરો તો હું પાછો નહીં વાળી શકું, પણ તમારા માટે મારા રાજભંડાર ખુલ્લા છે, તમારે જેટલું ધન જોઈએ એટલું લઈ જાઓ. મહારાજ, મારા દીકરાના મોતની કિંમત ચૂકવો છો? પણ ક્ષમા કરજો મહારાજ, તમે મરદા વેચાતા લેતા હશો, પણ મેં હજુ લગ્ન મરદા વેચવાનો વેપાર શરૂ નથી કર્યો. બ્રાહ્મણ છો, ચિંતા જવા દઉં છું, બાકી આવા આકરાવે કાઢનારું તો માથું વાઢી નાખો મહારાજ, વાઢી નાખો. મારે તો દીકરાનું મોત જોવું મળશે, રૈયતને જાણ થશે કે ભલે મહારાજની તલવાર રાક્ષસની ગરદનને ન આંબી શકે, પણ રૈયતના માથા તો વાઢી શકે. ઘોર. હા મહારાજ. આશ, ઈ બચાડા અટાણે ડાકના દાવાનળમાં હળગી રહ્યા છે, અને તમે ક્રોધની આગમાં આવા આકરા વેણ કાઢી એ આગ ઠરવાની નથી. ગોર બાપા, જાઓ, તમ તમારે ઘરે જાઓ, અને તમારા દીકરાને ઓલા રાક્ષસ પાસે મોકલતા નહીં, એને બદલે હું મારા દીકરાને મોકલાવીશ. કારણ? હું તો રહ્યો ગરીબ બ્રાહ્મણ, કોઈના દીધા દાળ ચોખા પર અમારા પેટ નથી, કોઈના જીવ પર અમારા જીવતર નપતા નથી. હું તો મહારાજની હાથ જોડીને એટલું જ પૂછવા આવ્યો છું, મહારાજ આમ ક્યાં લગ્ન નપશે? ઈ રાક્ષસ તો પેટ ભરવા કેટલી માની ગોત સુની કરશો, કેટલા સૌભાગ્યવતીના ચૂડલા ભાંગશો, કેટલા નાના નાના બાળકોને અનાથ કરશો. એક બી રાક્ષસના ખપ્પરમાં આખી રૈયત હોમાઈ જશે, પછી રાજ કોની માથે કરશો મહારાજ? બસ કરો, બસ કરો ગો, તમારા આખરા બહેન મારે કાળજે વાગે છે ગો. હું આક્રાવેણ કાઢવા નથી આવ્યો મહારાજ, હું તો આશીષ દેવા આવ્યો છું. આમ જેવા લાખ ભલે મરજો, તમ જેવા લાખો ના પાલા કઈ ન મરજો, ક્યારે ન મરજો. અમને આશીર્વાદ આપો માં. તારે કેવી આદત છે પૂછા કરવા વગર માંડી ચાલવા? આજ તને નહીં જવા દઉં. એવું શું કરે છે? જવા છે ને, હવે પછી હું તને કહી નહીં જઈશ, પણ આજે જા. ના, ચિંતા કરાવતી રહી. જા. અરે કેટલી મોટી ગુફા છે, અરે જો. ઓ મરી ગયા, રાક્ષસ નું કે કલ્પના કરવા જેવી નથી. આ પકડી લેવા દે મને, અને જો હું આગળ આગળ ચાલુ તું મારી પાછળ પાછળ ચાલો, એટલે મારું ધ્યાન રહે બરાબર. ઓહો, આવું નથી. અરે બ્રાહ્મણ ની વહુ થઈને ગભરા છું, મારી પરખે રે મારી ભોગ લાગ્યાનું છે. અહીંયા ક્યાં આવ્યા જો, ચારે કોર આડક્યા, ચારે કોર માણસ ની પોપડ્યું સુધી રે બતાવું. રૂઠી ભીમા ભીમા હું આરે છું, આ ખોપડી ને ઓળખ.
બાબુભાઈ ના દગલા જેવી દા ખોપડી વધારાનો ગઈકાલે જ વારો હતો અને આજો હું જ માર્યો આજો સાંજો કંદો ગાળ્યો જિંદગી ભર ગાંઠિયા તળી તળી ને એની ખોપડી ને સારી થઈ ગઈ મને લાગે છે આવતીકાલે આપણા બે જણા ની ખોપડીઓ આમ જ રખડતી હશે ગભરાય નહીં તું ગભરાશી નહીં મારી હારે રહેજે રાક્ષસ આપણને શું કરી લેવા તો હું તો ભાગી રહેતી મારી પાસે આવતી રહે હું બ્રાહ્મણ નો દીકરો ખબર છે એક સંસ્કૃત નો શ્લોક બોલી છે રાક્ષસ ને તો બાળી ને પસંદ કરી નાખીશ કઈ નથી હવે શું ગભરાશો બાપરે આપણે એનો કાન ગોતી કાઢી પગ આયા છે તો કાન સુધી પગતા તો દ ગાવ હાલવું પડશે કાન સુધી પગ્યા તો ખરા લાલાશ્રી દાળમાં પ્રસાદજી એ દાળમાં આપતો જ નથી સુધી રે નહી જાગે નહી જાગે કશ્યકોટ રે દેવ દુર્વિપાકાશ ગલિત નખ નયન દાળમાં રાક્ષસ પ્રતિવસ દેશમાં બળી જા બળી ગયો ને પ્રસન્ન થઈ ગયો અરે પણ તમે તમારા શ્લોક ને પણ પ્રસન્ન તો થયો નહીં નો થયો એ ક્યાંથી થાય સંસ્કૃત જાણતો નથી લાગતો છોકરા તું તો આવ્યો પણ લાડવા ક્યાં છે અને હજી લાડવા ખાવા છે અરે લાડવા તો અમને ભૂખ લાગી ને તો રસ્તામાં જ અમે ખાઈ ગયા વાંધો નહીં કાલે સવારે હું લાડવાના બદલે આ છોકરીનું શિરામણ કરીશ ગભરામાં ને હું હારો છું ને બાપલા આનું શિરામણ રોંધો કે વાળું કાંઈ નો થાય બાપલા આ તો મારી હારે હેમત આવી છે હેમત લાડવીને માણસ ખાલી પેટ ભરે છે આજે હું તને ખુશ કરું તો રાક્ષસ ને ખુશ કરવા જઈ ને તો ભૂકા નીકળી જાય કઈ રીતે ખુશ કરીશ તું એને તમે ચૂકલો ને તમને ખબર નહીં પડી રાજ ગરબા ગઈ હું ખુશ કરું હું તને ખુશ કરું તો તું હું ચોરી દઈશ ને છોડી દેજે બાપલા છોડી દેજે હું મારા મા બાપ નો એકનો એક દીકરો છું બાપલા મારા પણ એક ના એક જ વર્ષ છે નાનપણથી ઉછળી ને હમણાં મોટા કરું છું હું તને ખુશ કરું તો તું છોડી દઈશ છોડી દેજે અમને શું તમે દીધે બાપલા અમને તમે ફીગે લખી છોડી દે અમને નાદાન છોકરો પેલા તમે મને રાજી તો કરો કરો આવી રીતે કરો જરા સરખી રીતે નાચ કરો અને પછી ગાઓ સમજો
જરા મજા આવે એવું બીજું ગીત ગા. મને મજા આવી ગઈ હો. હા મને ગમે એવું ગાવાનું. આવું ગીત ઠીક છે પણ જરા સારું, મને મજા આવી ગઈ એવું ગીત ગા. હાઉ હવે હું તમને ખાઈ. આમ મારો બેઠો રાક્ષસ રાજી થયો છે, કઈ ટબોલ નથી કરતો. હવે આપણને ખાઈ જશે, મીઠું મરચું ભભરાવ્યા વગર ખાઈ જશે, કાચા ને કાચા ખાઈ જશે. હવે આવડો અંશ રાક્ષસ આપણને શું ખાવાનો હતો, અને ખાઈ જાય તો આપણે એના પેટમાં ધડબડાટ મચાવી દઈશું, ત્યાં પછી કોઈને ખાઈ ના શકે. હા આપણે એના પેટમાં ગરબો ગાશું. એ છોકરી તમારા જેવા કેટલા ને હું મારા પેટમાં પચાવી ગયો છું, સમજ્યા. હું રાક્ષસ તો છું પણ જોડે જોડે જીવ પણ છું, એટલે હું મન ફાવે ત્યાં, મન ફાવે રીતે, મન ફાવે તે બધી જગ્યાએ, મન ફાવે બધા રૂપ લઈને રહી શકું છું અને ફરી શકું છું. જાજા ગપુ મારે છે. ગપુ? આ ગપુ નથી, હકીકત છે, સાચી વાત છે. એમ તો તું આમાં ઉતરી બતા તો જ તમે સાચે રાખીશ કે જીવન. તમને મારી વાત ઉપર શંકા છે તો હમણાં જ હું તમારી બાટલીમાં જઈને દેખાડું છું, જોજો. હવે આપણે એને ખાઈ જજો. જોયા ને બામણ ભાયડા ના ફડાકા, એ આ રાક્ષસ ને કેવો પૂરી દીધો શીશામાં. એ તો માં ખોડિયા ના પ્રતાપે એ આ શીશામાં પુરાય છે, એ તો આપણા બંને ચાર ના ના પેટમાં હોય, સમજ્યા. એ વાત સાચી. જય ખોડિયાર માં. બહુ ખોટો છું બાપલા, બહુ ખોટો છું. જવા જેવો હું હતો અને ઈ ગયો બાપુ. જીવ તો પાછો આવ્યો બાપુ. એ મને છે જીવલા, એના ઘર છે ભાગે એનો. હું કઈ ભૂત નથી, ભૂત હોય તારો બાપ. હું તો જીવ તો રાક્ષસ.
હું તારે આશરે છું માં. ગોરાણી 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 જો જો માયા અમે આવી ગયા પાછા માં. તમે બને એમ કેમ કઈ રીતે પાછા આવે? હા તારા આશીર્વાદ થી અમે બંને પાછા આવી ગયા માં. મારા આશીર્વાદ થી નહીં ગાંડા, માં ખોડિયાર ની આશીર્વાદ. ઈ ખોડીએ તો આપણા મનની હંધી મુરાદો માટે પાણી ફેરવી દીધું છે, અને આપણે આમને એમ રહી ગયા દાંત પીસતા, અને એનો તો વાળે વાંકો નથી થયો સમજા. હવે આપણી ચોટલી એના હાથમાં છે, બાપુને કાને વાત નાખીને તો આપણે બંને રહી જશું જંતર વગાડતા. ખીચ તો એવી ચડે છે એ ખોડી માથે કે જીવતે એની ખાલ ઉતરું. સેનાપતિજી, એક મારક છે. મારક શું? અડદનો પુતરા ભૂમા ભંડાર્યા છે આપણે, અને બાપુ પાસે ખોડીનું નામ દઈએ તો કુંવરની કતલ થાય અને એમાં નામ આવે ખોડીનું. મોમડીઓ ખોડી એ આવું કરે જ નહીં સામન. હું મારા ઠાલા શબ્દ માટે ભરોસો મેળવાનું નહીં કહું મહારાજ. મહારાજ નો જય હો. સાચું કે પેલા અડદના પુતળા તે જ તૈયાર કર્યા તાને? હા. શું કામ? રાણીને સંતાન ન થાય એ હતું. કોના કહેવાથી? મોમડીઓ અને એની દીકરી ખોડીના. લઈ જવાને શેનો ગોકીલો છે તમન? ચાલો જઈને જોઈએ. શું છે આ બધું? આ શેની ધમાલ છે મહારાજ? આપના કુંવરનો જીભ લેવા આવ્યો તો કુંવરનો જીભ લેવા? નીચ રામખોર, શા માટે? કોણ શા માટે? મને મારશો? મને ન મારશો? મને તો કેવું ને આવ્યું તું? કોને કીધું તું? કુમાર નો જીવ લેવાનું કોને કીધું તું? બોલ બોલ આરામખોર, બોલ. બોલા ચારી ની ખોડીએ એમને મને ઘરે બોલાવી અને આખું કામ કરવાનું કહ્યું હતું મહારાજ. મોમડીઓ ખોડી એ બધા આવું કામ શું કામ કરે? મહારાજ, એ તો તમે એના સંતાનોને લાકડાની પેટીમાં નાખીને પાણીમાં પધરાવવાનો હકમ દીધો હતો ને, એનું વેર લેવા. એ સેનાપતિ, જાવ આને લઈ જાઓ, આને પણ કેદમાં નાખી દો. ચલ ચલ. રાણી, ભોળાનાથની મહેરબાનીથી કુમાર બચી ગયા. કોણ છે તું? હું યમદૂત છું, તારો જીવ લેવા આવ્યો છું. જીવ લેવા? હા, આ શીશી હમણાં પડશે, ફૂટશે, અને એમાંથી દાળનો રાક્ષસ બહાર નીકળશે. એ તને મારી નાખશે અને મારે તારો જીવ લઈને જવાનું છે. હવે બહુ મોડું શું છે ગોળ, તારું આખું એ પૂરું થાય છે. પૂરું ક્યાંથી થાય? માં ખોડિયાના આશીષ થી 15 વર્ષ હું નાનો થયો છું. ના, મોટો થયો છે. તારી કઈ ભૂલ થતી હશે, ઓછા કરવાને બદલે ઉમી રહ્યા હશે. જા જઈને જોઈ આવ. તું આ મને વેલો વેલો લઈ જઈશ તો યમરાજ તારા ઉપર ચીડાશે, તને ચાકરી માંથી કાઢી મૂકશે, તારા બૈરા છોકરા રડી જશે. અરે પણ હા, તારે કઈ છોકરા બોકરા છે કે નહીં? ના. તો મારી વાઈફ ફેરા રાખીશ, તારે છોકરા બોકરા થશે નહીં. ના તારે છોકરા નહીં થાય, ના તારે છોકરા નહીં થાય, તારે છોકરા નહીં થાય, તારે છોકરા નહીં થાય, તારે છોકરા નહીં થાય. ના ગોર, જાગો કહું છું, ઊંઘી તો નથી ગયા ને? છોકરા ગોર ને તો ઉમે છોકરા છોકરા દેખાય છે. ગોર જાગો કહું છું. શું થયું? આ રાડ્યું છે ને? તો રાડું ન પડું તો શું કરું? કઉ છું, હું ગરીબ પા વિધવા થતા રહી ગઈ. આવાથી પડશે, ફૂટશે, એમાં રાક્ષસ મને મારી રાખશે. એ બધી પડવા દેતા નહીં, ફૂટવા દેતા નહીં. એમાં મારો જીવ છે. કોઈ કૂતરું પાલે, કોઈ બિલાડું પાલે, કોઈ પોપટ પાલે. મારા દીકરા દિનિયાને શું થઈ ગયું કે કરવા રાક્ષસ પડ્યો? મારે શું કે રાખ્યું?
હે છોકરી, અને દયા આવતી હોય તો શું પીવો લે અત્યારે. પાણી હોય તો બધા પીવડાવે, ના હોય ને પીવડાવ તો ખુલ જાણું. પાટલીમાં પડ્યો પડ્યો બીવડાવે નબળો બાટલી માંથી બહાર નથી નીકળે એ મારા હું મારવાનો છે. દાળમાં રાક્ષસે આપણા ગામમાં દેખા દીધી છે, ગામ ને ગામના લોકોનો જીવ જોખમમાં છે. શું જાઓ સેનાપતિને જઈને કહો કે સાબદા થાય અને અટાણી સામે જાઉં છું. આડા ફરીને રાણી અક્ષુકન ના કરાવો, પાંચ તો ઈડો રાક્ષસ નહીં કા હું નહીં. ખોડિયાર, મારા સૌભાગ્યની રક્ષા હવે તારે હાથ છે. તમે વગર વાંકે અમને કેદમાં નાખ્યા, એમને ઠોર માર મારી, ભાઈ બંધીને ફોલ્ડપ લગાડી, હવે તમે કયા મૂળે મારી ખોડી પાસે આવે છો? અમને ક્ષમા કરો, જઈએ તો સજા દીધો. રાક્ષસ તો મિત્રો સજત ને રોઈ નાખશે. રૂપાસી નથી બોલતા, આ તો રૈયતની પોકાર છે. મને રજા દે, મેં આશીષ દે. મને આશીષ નાના, એ રક્ષા ઉપર વાળા. હું આવીને મળ્યાજીને મારી હારે રાજમહેલ લઈ જાઉં છું. Thank you.
खांडे खांडे खपर से भरा जग दंबा चोखड़िया। माँ 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 ने तूने अन्याय करे छे माँ, तारा बापू ने वगर वाके वांझिया मेणू मारी दुखी दुखी कर्या छे माँ, तमने भाई भांडू ने लाकड़ा नी पेटी में पूरी पानी में पधरा दीधा माँ, माँ तने वगर वाके कैद में नाखी मने क्षमा करो माँ, मने क्षमा करो। तू तो राजा दल नु भोणो पण कान नु काचो, कोकनी वात में आवी ने त्या अन्याय करो छे एटले तने ही माफ करीश, पण साचा गनगा ने माफ नहीं करू, इने तो इना कर्या नी सजा जरूर मळशे। અત્યાર લગીમાં તો રાક્ષસે ખોડીને ને મહારાજને રેસી નાખ્યા છે, હવે આપણો માર્ગ મોકળો, તમે રાજાને હું આને હે તું કન્યા જગતવી સેનાપતિ, તમે ગાંડાનું કોડ્યો, તમે ગાંડાનું કોડ્યો, હું કોડ્યો ને તમે ગાંડા, અને આ શું હે? ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજા ધીરાજ સામન, પણ તું પ્રધાન, હું સામન મહારાજ પ્રધાન, जगवी जाता चकी तपाता गुण गाता दर्शन पाता बहुहर खाता कमा कमा थोड़ल माता गांडा धारे रिपुरोता खड़क घरे रख दौड़ी राता भक्तो हारे जोड़ा नाता खमा खमा थोड़ल माता ए खमा खमा थोड़ल माता ए खमा खमा थोड़ल माता। खोड़ल तारी दुनिया नी तारी बाड़ी बाड़ी ना अमे छोड़ बारी नू, खोड़ल तारी दुनिया नी तारी बाड़ी बाड़ी ना अमे छोड़ बारी नू, आई तारी परती छेर कुबारी बाड़ी ना अमे छोड़ बारी नू, खोड़ल ना
નગર નરેશ નું લશ્કર અમારી બાંહે છે. ઈ અમારા ગામ માંથી ત્રાટક્યા, અમે મુઠ્ઠી ભર માણસો જીવ બચાવીને નાસ્યા. મહારાજ અમને આશરો દો. મહારાજ આશ્રય આવનારને રક્ષણ આપવું એ મારો ધર્મ. મારું ખોદા જોડું રાજ ભાવનગર નરેશ સામે થવાનું મારું ગજું નહીં. તો મુઠ્ઠી ભર માણસો માટે નરેશ મારી આખી રૈયત ને રહેતી નાખે. તમે મારો આશરો માગી મને ધન સંકટ માં ન મૂકો. ના મહારાજ, શૈલી યુગલોને પાછા ન મૂકાય. પાળિયા બન્યું કબૂલ, પણ પારોટલી પગલા ન ભરાય નકર મરદની તલવારની ઝાકપ લાગે ને રૈયતમાં ખમીર લાજે. ભલે માં, તમારું રખોપું હશે તો હું જરૂર આશરો આપીશ. હવે દરબાર ગઢમાં ભાવનગર નરેશ ની જય હો. અંદાતા આપણા કેદીઓને ટેબલ વાળા એના રાજમાં આશરો આપ્યો. શું વાત કરે છે? એને કેવડાવો કે આપણા કેદીઓને છોડી દે, નકર નરેશ ની ટોપુના નિશાન એના રાજ્ય માથે મંડાશે અને એના ગામના ગામ ભડકે. બસ અમને જવા દે મહા, અમને જવા દે, નહીં તો આખું ગામ હળગાવ છે અને હજારો મનહેજ ના મરદા ઢાલ છે. માં ના, એમ ન જવાય. એ ભલે તોપના ગોળા વરસાવતો, ભલે રજી થતો. આપણા કેદીઓને પાછા નહીં સોંપે એમ તો જાઓ, તોપના ગોળે એના રાજ્યને સળગાવીને રાખ કરો. Oh.
મહારાજ ગરબ થઈ ગયો. એબલ વાળાને મહેલ ને સામે તાંબાના ગઢ સર્જાઈ ગયો. શોકના ગોળા અથડાઈને આપના લશ્કર માથે પડ્યા. એને એમના ઉપર તો ફૂલ થઈને વર્ષ્યા. શું? મેં તો આવું ક્યારેય નથી સાંભળ્યું. ચાલો હું પોતે આવીને જ જોઉં છું. નજરે જોયા છતાંય માનવામાં નથી આવતું. એમ લાગે છે કે આ કોક અસુરની માયા છે. ના મહારાજ, આ તો ખુરિયાલ માનો પરચો છે. એ તો દેવી છે. દેવી? દેવી? જો દેવી હોય અને મને અહીં આવીને પરચો દેખાડે તો હું માનું. મારા પારખાને વેચી મારીશ? એમ? એટલે તું જ ખોડિયાર છો? આ ખાખરાના ઝાડને જો તું ધોવાવી દે ને તો હું માનું કે તું સાચી દેવી છો. તુલસી, આ ઝાડ જરૂર થશે. છે ભલે ઝાડ, પણ એમાં જીભ છે. એ જરૂર થશે. મને ક્ષમા કર દે કે મેં તારી પરીક્ષા લીધી અને હું તને ઓળખી ન હેકો. નરેશ. માં, મારું એક બહેન રાખીશ. જરૂર રાખીશ નરેશ. તો મારી હારે ભાવનગર હાલમાં તારા આવાથી મારી ધરતી પાવન થશે અને જો તું ના પાડીશ તો મારું માથું હું તારા ચરણોમાં ધરીશ. ભલે નરેશ, હું વચને બંધાઉ છું કે હું તારી હારે આવીશ. તું આગળ થાજે, હું પાછળ રહીશ. પણ જોજે, તારા રાજમાં હું પગ નહીં, હું પેલા પાછું વાળીને જોઈશ નહીં, નકર ત્યાંથી એક ડગલું પણ હું આગળ નહીં વધું. જય માં ખોડિયાર. ઓય મારી હોય મારી હોય મારી, હવે સન નથી થતો. એ રામ, આના કરતા તો કોઈ મારી ના કરતો સારો છૂટો. એ રામ, હવે સન નથી થતો. ઓય ભાડી રે માં ખોડિયાર. ને બસ તમે માં ખોડિયાર ને દુભાય છે. તમે એમની ક્ષમા માંગો તો તમને આમાંથી છુટકારો મળશે. હાલો હાલો. સેનાપતિ સામુ એ મારો ભેરુ છે, એને પણ સાથે લઈ લઈએ. એમને પણ સાથે લઈ લઈએ. હાલો. હે માં, હે માં. માં, તું તો સાક્ષાત જગદંબા. અમને હંધાઈને ઉગાર્યા. ધન છે તને. અમને ક્ષમા કરી દે માં, અમને ક્ષમા કરી દે. એમને સાજા કરી દે માં, એમને સાજા કરી દે. ખોડિયાર માતાની જય. ખોડિયાર માતાની જય. માં ખોડિયારની જય. માં ખોડિયારની જય. માં ખોડિયારની જય. હાલમાં તમે લેવા આવ્યો છું. તૈયાર છો ને? હા નરેશ, હાલો. આશા, તું જઈ રહી છે અમને સૌને મેલીને, તારી માને મેલીને. ના બેટા. આશુ બાપુ, રેડી છો? સંસાર માંડ્યો, આઠ આઠ સંતાનોની હેત પ્રીતથી મોટા કર્યા. હજુ એ મેં છૂટતી નથી, હજુ એ ધર્મ નથી. તેવા વાળાએ દીધું એને જ આપણે ભૂલી જશું? આ તો એનામાં એક થવાની વેળા છે, એના જ તેડા. રડો નહીં બાપુ, આજ્ઞા આપો. બેટા. બેન, તો અમે હારે આવશું કોઈ? તમે? ના ના. હારે આવ્યા તા તો હારે જ જશું. ના ના માં, તે તો મને દીકરો દીધો, મારી રૈયત ના રખોપા કર્યો અને હવે હાલે જશું. અમને આમ નોંધાણા મળી ને? હું તો તમારી આંખોથી અળગી થાઉં છું, તો સદાય તમારી હારે જ છું. કામ પડે ત્યારે સાચા મનથી સાથ દેજે, જરૂર આવીશ. Thank you.
Yeah!
કટવાય તો નહીં ગયો હોય નરેશ, તમને વહેમ દીધું કે તું પાછું વાળીને જોઈશ નહીં, પણ તે તારું વહેમ તોડ્યું, તારી ધીરજ ખૂટી, મારી માથે ભરોસો તૂટ્યો, પણ હું મારું વહેમ નહીં તોડું, હવે હું આગળ નહીં વધું, આવી જતીશ, વર્તીશ ભાઈ. માં, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કર, હાલ મારી વાહે માં, હાલ. ના નરેશ, હવે જગત હારીની લઈ લઈ પૂરી થઈ. માં, હું હંધાની વચાડે નહીં રહી, કોઈ ભેળી જ રહીશ, સદાય રૂડા કામ કરજે, તારા ભલા માંથી ચકલી થઈને બેસીશ, હું તને શકન દઈશ, આવડા કામથી આગળ રહીજે, હું હંધાઈનું કલ્યાણ કરજે. માં, આરતી ઉતારો માની આરતી ઉતારો.